પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના અમદાવાદ ગામે માર્ગ પર પાણી ભર્યું રહેવાથી રાહદારીઓ તેમજ વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. મળતી માહિતી અનુસાર તણાવ ઓવરફ્લો થવાથી માર્ગ પર પાણી ભરાયું હતું. મહત્વનું છે કે મુખ્ય માર્ગ પાણી ભરાતા 50થી વધુ પરિવારોને સમસ્યા વેઠવાનો વારો આવ્યો હતો. સાથે જ પાણી ભરવાના કારણે બાળકોના 20 દિવસથી અભ્યાસ પણ બગડ્યો હતો. માર્ગ પર ઢીંચણસમા પાણી ભરાયા હોવાથી પાણીમાંથી પસાર થતા ઝેરી જીવજંતુ કરવાના ગ્રામજનોમાં ભય જોવા મળી આવ્યો હતો. જેને લઈ ગ્રામજનોએ તંત્રને અનેક રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી આવ્યો હતો. તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ, ગામ મેમદાવાદ, તલાઈમાં પાણી અવરનવર કિનારનું આવે છે, ગટરનું પાણી પણ આવે છે અને 50 હાઈટ ઘર ઠાકોરાના છે, હરિજનાના છે, બદાણિયાના છે અને શંકર ભગવાનનું મંદિર છે. જવા માટે બહુ મુશ્કેલી પડે છે અને 50 હાઈટ ઘરવાળાને કોઈ બીમારી થાય તો અહીંયા સાધન કોઈ જાય એમ નથી. તો આટલી મહેરબાની કરી અને તલા કિનારનું પાણી બંધ કરવા માટે અમારી વિનંતી છે ગામને. શું નામ છે તમારું? મારું નામ કાનજીભાઈ ધુડાભાઈ મકવાણા. મારું નામ અંબાબેન ચોધરી અને તલાઈમાં કેનલનું પાણી ના મેલે 5 વર્ષથી મિલે હે. માય જનાવર થાય છે ને અમે અહીં રહ છ, અમને બહુ બીક લાગે હે, અમારો માલ ને છોકરાન બધા. અને પછી આવે પાણી આવ્યું એટલે અમે રોચ 70 ઘર છે તો એ અત્યારે ગુડાહામાં પાણીમાં કેડિયામાં પાણી મેડે. ડિલિવરી વાળા ના જઈએ કે કોઈ ઘઢા બુઢા ના જઈએ કે એને માલ ને છોકરાનું શું કરવાનું? છોકરા ભણવા ના જઈએ કે ગામ તાલુકો રાધનપુર અને અમે આ ગામડી વિસ્તારમાં રહે, મેમદાવાદનું ગામડું છે. પછી અમારે 50 થી 60 છોકરા ભણવા જાય છે બરોબર, અને રસ્તાની કાયમ માટે નહીં તકલીફ રહે છે. ઉનાળે ગટરનું પાણી ઉભરાય છે, આખા ગામનું ગટરનું પાણી તળાવમાં આવે છે, એટલે કાયમી માટે અમારે રસ્તો બંધ હોય છે બરોબર. એટલે એનો કાંક ઉપયોગ તમે કરો તો અમારા છોકરાને કાંઈ ભણવાનું ચાલુ ને ભણવાનું બંધ રહે છે. છોકરા પાણી પીયા છે, નથી આવતા ભણવા, એટલે એની કાંક તમે કોશિશ કરજો. શું નામ તમારું? મારું નામ નથુભાઈ, તાલુકાના મહેમદાવાદ ગામથી બોલું છું. અમારે અહીંયા છેલ્લા 5 વર્ષથી આ જે તળાવમાં પાણી નાખવામાં આવે છે કેનાલનું, જે તે ઓવરફ્લો થયેલું હોય છે અને તે છતાં દર વર્ષે છેલ્લા 5 વર્ષથી તળાવમાં પાણી નાખવાના કારણે અમારે અહીંયા 60 થી 70 ઘરો આવેલા છે અને એનો જે મેઇન રસ્તો આવ્યો છે તળાવમાં વગર જોતું પાણી નાખવાથી અને ગટરનું ગામનું પાણી આવવાથી તળાઈ ઓવરફ્લો થઈ જાય છે. એટલા માટે આ અમારો જે મેઇન રસ્તો છે, જે 70 થી 80 ઘર છે, એના રસ્તા ઉપર પાણી ભરાય છે. એના કારણે નિશાળે જતા બાળકોને આવવા જવામાં બહુ તકલીફ પડે છે. કોઈ અન્ય બીમારીમાં આવવા જવા માટે સાધન લઈ જવા માટે પણ ખૂબ જ તકલીફ પડે છે. અમારે કોઈ ડિલિવરી પ્રસંગ બેનને આવી જાય તો અહીંથી દવાખાને જવા માટે કોઈ સાધન અવર જવર માટે કોઈ સુવિધા નથી અને એના કારણે અમારે ચાલતું જવું પડે છે. અને એટલા માટે જ આપશ્રીને વિનંતી છે, આપ સરકારશ્રીને વિનંતી છે કે અમારું આ રસ્તાનું અને પાણીનો નિકાલ કરવા માટે કંઈક અમારી અરજ સાંભળો એવી વિનંતી છે. જય માતા. દીપક સથવારા સાથે CN24 ન્યૂઝ, પાટણ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.